नमस्ते बालको, विषय गणित की अंदर प्रकरण बे। तो बालको प्रकरण बे की अंदर चढ़ता क्रम में गुणको। तो बालको चढ़तो क्रम એટલે શું? तो बालको आपने सीढ़ी होय અને એ સીડીના પગથિયા નીચેથી ઉપર જઈએ એટલે કે પગથિયા ચડીને ઉપર જઈએ એને બાળકો ચડતો ક્રમ કહેવામાં આવે છે। लेकिन नानी संख्या की मोटी संख्या तरफ जाइए એને બાળકો ચડતો ક્રમ કહેવાય છે। બાળકો આપણે 1 થી 75 સુધીની સંખ્યા ચડતા ક્રમમાં જોઈ ગયા છીએ। હવે આપણે આગળની સંખ્યા જોઈશું। તો અહીંયા બાળકો જે સંખ્યા આપેલી છે એ સંખ્યાની અંદર જે સૌથી નાનામાં નાની સંખ્યા હોય એ પહેલા લખાય પછી એનાથી મોટી સંખ્યા લખાય છે। તો આપણે અહીંયા જોઈએ કે 84 અને 81 બરાબર 84 અને 81 છે એમાં જે છેલ્લી સંખ્યા હોય એને બાળકો એકમ કહેવાય છે જ્યારે આગળની સંખ્યાને ચતક કહેવાય છે। હવે આગળની સંખ્યા હોય એ બાળકો એક જ સરખી હોય તો બાળકો આપણે પાછળની સંખ્યા જોવાની અને આગળની સંખ્યા અલગ અલગ હોય તો આપણે આગળની સંખ્યા જોવાની। તો અહીંયા બાળકો જો જે આગળની સંખ્યા છે એ બંનેમાં 8 છે તો બાળકો પાછળની સંખ્યા આપણે જોઈએ તો અહીંયા 4 છે અને અહીંયા 1 છે તો 4 કરતા 1 સંખ્યા નાની કહેવાય એટલે કે 1 સંખ્યા છે એ નાની છે એટલે કે 84 કરતા 81 જે સંખ્યા છે એ નાની કહેવાય તો 81 સંખ્યા પહેલા લખાય અને પછી બાળકો 84 લખાય। તો અહીંયા બાળકો આપણે જોઈએ તો 76 80 77 અને 79 તો આની અંદર બાળકો સૌથી નાનામાં નાની જે સંખ્યા હોય આપણે લખવાની છે। તો અહીંયા 7 છે અહીંયા 8 છે અહીંયા 7 છે અને અહીંયા પણ 7 છે તો 7 કરતા 8 સંખ્યા મોટી કહેવાય એટલે આ સંખ્યા પહેલા લખાય નહીં। હવે અહીંયા 7 છે અહીંયા 7 છે અને અહીંયા 7 છે તો આપણે પાછળની સંખ્યા જોવાની અહીંયા 6 છે અહીંયા 7 છે અને અહીંયા 9 છે તો બાળકો 6 કરતા 7 અને 9 સંખ્યા મોટી કહેવાય એટલે કે જે 76 છે એ બાળકો નાની સંખ્યા કહેવાય તો આપણે અહીંયા 76 લખીશું પહેલા પછી અહીંયા જોઈએ અહીંયા તો 8 છે એટલે 7 કરતા 8 સંખ્યા મોટી કહેવાય હવે અહીંયા 7 છે અને અહીંયા 9 છે તો 7 કરતા 9 સંખ્યા મોટી કહેવાય એટલે બાળકો 77 છે એ આપણે અહીંયા લખીશું પછી બાળકો અહીંયા 8 છે અહીંયા 7 છે તો 8 કરતા 7 સંખ્યા મોટી કહેવાય એટલે 79 છે એ આપણે અહીંયા લખીશું અને છેલ્લે આવશે બાળકો 80 તો 76 77 79 અને 81 આપણે જ્યારે ચતુર્થ ક્રમ લખીએ તો લખ્યા પછી એક વાર આપણે એને ચેક કરી લેવાનું તો જો 76 77 79 અને 80 તો બાળકો નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જઈએ એને ચતુર્થ ક્રમ કહેવામાં આવે છે પછી અહીંયા જો કેટલા છે 82 85 81 અને 84 તો બાળકો અહીંયા જોઈએ તો અહીંયા દરેકની અંદર 8 છે એટલે કે જે આગળની
અને 88 તો અહીંયા બાળકો જે આપેલી સંખ્યા છે એ બધી અલગ છે અહીંયા કેટલા છે 9 અહીંયા 7 હવે અહીંયા આપણે 10 ગણવાના બરાબર એટલે બિંદુ 10 ગણવાના કારણ કે 100 સંખ્યા છે એટલે આપણે અહીંયા 10 ગણવાના તો 10 અને 8 બરાબર તો બાળકો હવે અહીંયા અલગ અલગ સંખ્યા છે તો બાળકો આપણે આગળની સંખ્યા જોવાની તો હવે આમાંથી સૌથી નાના માનાની સંખ્યા કઈ કહેવાય તો 7 બરાબર કારણ કે 7 કરતા 8 9 અને 10 સંખ્યા મોટી કહેવાય તો સૌથી પહેલા આવશે બાળકો 78 પછી 92 100 અને 88 છે એમાંથી અહીંયા જોઈએ તો અહીંયા જો 8 છે અહીંયા 9 છે અને અહીંયા 10 છે તો બાળકો 7 કરતા 8 સંખ્યા મોટી કહેવાય બરાબર એટલે કે જે 88 છે એ અહીંયા આવે અને 92 અને 100 કરતા 88 સંખ્યા નાની કહેવાય પછી બાળકો અહીંયા 9 છે અને અહીંયા 10 છે તો 9 કરતા 10 સંખ્યા મોટી કહેવાય તો બાળકો જે 92 છે એ અહીંયા લખાય અને છેલ્લે આવશે બાળકો 100 એટલે કે આપણે જે 10 ગણીએ છીએ એ તો છેલ્લે સંખ્યા છે એ 100 સંખ્યા 92 કરતા મોટી કહેવાય તો આપણે અહીંયા લખીશું 100 તો 78 88 92 અને 100 એટલે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જઈએ એને બાળકો ચડતો ક્રમ કહેવામાં આવે છે એ જ રીતે બાળકો ઉતરતા ક્રમમાં ગોઠવો તો બાળકો ઉતરતા ક્રમમાં આપણે સીડીના પગથિયા ચડીને ઉપર ગયા હવે આપણે નીચે તો આવવું પડે ને તો સીડીના જે પગથિયા છે એ ઉપરથી આપણે નીચે આવીએ એને બાળકો ઉતરતો ક્રમ કહેવાય છે એટલે કે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈએ એને બાળકો ઉતરતો ક્રમ કહેવામાં આવે છે તો આપણે અહીંયા જોઈશું બરાબર 90 અને 96 સંખ્યા છે તો એની અંદર બાળકો અહીંયા 9 છે અને અહીંયા 9 છે તો આપણે પાછળની સંખ્યા જોવાની તો બાળકો અહીંયા 0 છે અને અહીંયા 6 છે તો બાળકો 90 છે એ પહેલા બોલાય છે અને 96 જે સંખ્યા છે એ પછી બોલાય છે એટલે કે આ જે સંખ્યા છે એ બાળકો મોટી સંખ્યા છે તો 90 કરતા 96 સંખ્યા મોટી કહેવાય તો જ્યારે પણ આપણે ઉતરતો ક્રમ લખીએ ત્યારે 96 પહેલા આવશે અને 90 સંખ્યા પછી આવે તો અહીંયા આપણે જોઈએ 77 88 80 અને 78 તો બાળકો સૌથી પહેલા આપણે આગળની સંખ્યા જોઈએ તો 7 7 8 અને 7 બરાબર તો આ ક્રમમાં 7 છે જ્યારે અહીંયા 8 છે એટલે કે 7 કરતા 8 સંખ્યા મોટી કહેવાય તો જે 80 સંખ્યા છે એ બાળકો સૌથી પહેલા લખાય કારણ કે આ બધામાં 80 સંખ્યા મોટી છે તો આપણે અહીંયા 80 લખીશું બરાબર પછી હવે અહીંયા 7 છે અહીંયા 7 છે અને અહીંયા 7 છે તો શું કરવાની આપણે પાછળની સંખ્યા જોવાની હવે પાછળની સંખ્યામાં અહીંયા 7 9 અને 8 છે બરાબર તો બાળકો આમાં મોટી સંખ્યા કઈ છે તો બાળકો 9 9 કરતા 8 અને 7 સંખ્યા નાની કહેવાય તો બાળકો જે 88 છે એ આપણે અહીંયા લખીશું પછી બાળકો અહીંયા 7 છે અને અહીંયા 8 છે તો 7 કરતા 8 સંખ્યા મોટી કહેવાય એટલે કે 78 છે એ આપણે અહીંયા લખીશું
નાની સંખ્યાથી નાની સંખ્યા